નારેશ્વર પાલેજ માર્ગની નવીનીકરણ મંથર ગતિએ કામગીરી ચાલી રહ્યા હોવાના આક્ષેપો સાથે ગામજનો સહિત વાહન ચાલકો હાલાકીમાં મુકાઈ રહ્યા છે. કરજણ તાલુકાના નારેશ્વર પાલેજને જોડતા માર્ગનું તંત્ર દ્વારા નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગની રિકાપાઇટિંગની કામગીરી ચાલી રહી છે, પરંતુ જે ગતિએ કામ ચાલવું જોઈએ તે નથી ચાલી રહ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે. માર્ગ મકાન વિભાગના પૂર્વ રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે માર્ગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રિકાપેટિંગની કામગીરી માટે અંદાજિત ₹32 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. માર્ગનું મંથરગતિએ કામ ચાલી રહ્યું હોય, નિયત મુદતમાં માર્ગનું કામ પૂર્ણ થશે કે કેમ તેવી પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. સુપ્રસિદ્ધ નારેશ્વર સ્થિત શ્રી રંગવધૂત યાત્રાધામ મંદિર ખાતે આવતા દર્શનાર્થે શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડી રહી છે. માર્ગમાં રિકાપેટિંગનું કામ સ્થવરે પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે. યાકુબ પટેલ, જયરેશ ટીવી, કરજણ. પરિવર્તન કરવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે વાહન ચાલકોને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને માર્ગ હજુ પણ ખૂબ જ ખાબર હોય અને માર્ગમાં આવતા જતા વાહનો અને વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યારે આપની સાથે એડવોકેટ વિનોદ કુમાર જોડાઈ રહ્યા છે. આપણે તેઓનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરીશું. વિનોદ કુમાર, આજે છેલ્લા 8 મહિનાથી આ રોડની કામગીરી ચાલી રહી છે, એવી આપ શું કહેશો? નમસ્કાર. હાલ આપણે જે જગ્યાએ ઊભા છીએ, પાલેજ નારેશ્વર રોડ છે. ગુજરાત સરકારે ગત તારીખ 17/1/2022 રોજ આ રોડ 32 કરોડના ખર્ચે 10 મીટર પૂર્ણ કરવાની મંજૂર કર્યો હતો. ત્યારબાદ પૂર્વ મંત્રી શ્રી પૂર્ણેશ મોદીજીએ આ રોડનું ભૂમિપૂજન 20/5/2022 રોજ કર્યું હતું. ત્યારબાદ ફરી એક વખત આ રોડનું ભૂમિપૂજન 3/10/2022 રોજ થયું છે. પરંતુ હાલની અંદર પાલેજ સાસોદ નજીક જે એજન્સીને કોન્ટ્રાક્ટ મળે છે એ એજન્સીએ બોર્ડ લગાવ્યું છે અને બોર્ડની અંદર દર્શાવ્યું છે કે 12/9/2022 આ રોડની કામગીરી શરૂ કરી છે અને 11/9/2023 રોજ આ રોડની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવાની છે. પરંતુ હાલની અંદર 8-8 માસ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ જે રોડની કામગીરી થવી જોઈએ એ રોડની કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવી નથી અને માર્ગને મકાન વિભાગ દ્વારા પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવતું નથી. કારણ કે હાલની અંદર જોવા જઈએ તો અમારા આ રોડ પર નારેશ્વર કે પવિત્ર યાત્રાધામ આવેલું છે. એ યાત્રાધામની અંદર શનિ, ગુરુવાર, રવિવાર અને અત્યારે સમર વેકેશન ચાલી રહ્યું છે તો અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જતા હોય છે, પરંતુ આ રોડ ખરાબ રોડના કારણે એ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો છે. હાલની અંદર આ રોડ પરથી જે દૈનિક અપડાઉન દ્વારા લોકો જે પસાર થઈ રહ્યા છે, માનો કે નોકરેટ વર્ક હોય, ઉદ્યોગી વર્ક હોય, ખેડૂત વર્ક હોય, એ પણ વારંવાર આ રોડની ખરાબ પરિસ્થિતિના કારણે સ્ટ્રાઇકનો સામનો કરી રહ્યા છે. અને આ રોડ પરથી જે ઓવરલોડ રેતીની ગાડીઓ જે દિન પ્રતિદિન ચાલી રહી છે, જે તે સમયે 2017-18ની અંદર રોડ જ્યારે મંજૂર થયો હતો તે સમય દરમિયાન મેં વારંવાર સરકારી તંત્રને લેખિત તથા મૌખિક અરજી કરીને આ બાબતે સત્વરે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે મેં વિનંતી કરી હતી અને જે તે સમયે નામદાર કલેક્ટર સાહેબે આ રેતીની ગાડીઓને જ્યાં સુધી આ રોડની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરીને ડાયવર્ઝન માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ વખતે પણ મેં 16/9/2022 રોજ નામદાર કલેક્ટર સાહેબને આ બાબતે વિનંતી કરી છે કે આ રોડ પર છાસવરે અકસ્માતો બને છે, આ રોડ પર રેતીની ગાડીઓ વધુ ચાલે છે અને હાલની અંદર જો જે રોડની કામગીરી થઈ રહી છે તે સમય દરમિયાન જો આ ગાડીઓનું વૈકલ્પિક ડાયવર્ઝન આપીને બંધ કરવામાં આવે તો રોડની સારી કામગીરી થાય અને અકસ્માતનો કોઈ ભોગ ન બને. અને હાલની અંદર જે રેતીની ગાડીઓ ચાલવાના કારણે રોડની જે ખોદકામ થયેલું છે એમાં ખૂબ જ ધૂળની દમણીઓ ઉડે છે અને ધૂળની દમણીઓ બાઇક ચાલક છે, રિક્ષા ચાલક છે, છગડા ચાલક છે એવા અનેક મુસાફરોને આ ધૂળની દમણીઓથી ભવિષ્યમાં નુકસાન થાય છે, આંખો બગડેવી છે અને ધૂળ હોવાથી ગંભીર બીમારી પણ થઈ શકેવી છે. તો હાલમાં જે કામ ચાલી રહ્યું છે અને આગળ ચોમાસું પણ આવી રહ્યું છે તો શું આપ માનો છો કે ચોમાસા સુધીમાં આ માર્ગનું કામ પૂર્ણ થઈ જશે?
મારી પણ એ જે લાગણી ને માંગણી છે આ સરકારી તંત્રને તથા કોન્ટ્રાક્ટરને કે આગામી દિવસોમાં ચોમાસું આવશે અને ચોમાસાની અંદર આ રોડની કામગીરી કરવામાં નહીં આવે તો આ જે 19 કિલોમીટરના જે રાહદારી છે ગ્રામજનો છે એ પાલેજ સુધી જવું છે તો અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે. પાલેજ પણ નહીં જઈ શકાય જેથી કરીને કોન્ટ્રાક્ટર વધુ મજૂરો લાવે વધુ ટુકડીઓ ઉતારે અને ચોમાસાની શરૂઆત પહેલાં જ આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે એ મારી વિનંતી છે મીડિયાના માધ્યમથી. તો આ તો જેઓની માંગ છે અને સાથે સાથે જેઓએ આક્ષેપ પણ કર્યો છે કે રોડની કામગીરી જે ગતિએ ચાલી રહી છે તે ગતિએ ચાલી નથી રહી. બીજો પણ એક આક્ષેપ છે કે તેઓની એ પણ માંગ છે કે આ રોડના માર્ગના કામ દરમિયાન જે ડાયવર્ઝન અપાવવું જોઈએ એ ડાયવર્ઝન પણ આપ્યું નથી. એ પણ તેઓનો એક ગંભીર આક્ષેપ છે કે તંત્ર દ્વારા પાલિત નારેશ્વર માર્ગ ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવે એવી લોક માંગ જોવા માંગે છે. યાકુબ પટેલ, નરેશજી પટેલ. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજોમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878573.